નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું અર્બુદા દેવી મંદિર વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો નવરાત્રિ દરમિયાન માઉન્ટ આબુ સ્થિત અર્બુદા દેવી મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ રહે છે મા અર્બુદા દેવીના દર્શન માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે એવું કહેવામાં આવે છે કે અર્બુદા દેવી કાત્યાયની માતાનું સ્વરૂપ છે તે દેવી અંબિકા અને આતિષ્ઠી દેવી તરીકે પણ ઓળખાય છે આ મંદિર દેશના એકાવન શક્તિપીઠોમાંનું એક છે અને અહીં માતા સતીનું અધર પડ્યું છે આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને જે પણ લોકો અહીં મજા માણવા આવે છે તેઓ ચોક્કસપણે આ મંદિરમાં જાય છે અહીં આવીને પૂજા કરવાથી મુશ્કેલીઓનો અંત આવે છે અને વ્યક્તિને ઈચ્છિત વસ્તુઓ મળે છે અર્બુદા દેવી મંદિર માઉન્ટ આબુથી ત્રણેક કિલોમીટર દૂર એક ટેકરી પર સ્થિત છે આ મંદિરને અર્બુદા દેવી દેવી અંબિકા કાત્યાયની દેવી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર સમુદ્ર સપાટીથી સાડા પાંચ હજાર ફૂટ ઊંચું છે જે પ્રાકૃતિક ગુફામાં છે આ ગુફામાં વધારે ઊંચાઈ નથી જેના કારણે ભક્તોને અર્બુદા દેવી મંદિરમાં પ્રવેશવા માટે ગુફાના સાંકડા માર્ગ પરથી બેસીને જવું પડે છે અષ્ટમીની રાત્રે અહીં મહાયજ્ઞ હોય છે જે બીજા દિવસે નવમી સુધી ચાલે છે આ સમય દરમિયાન ઘણા લોકો આ યજ્ઞમાં જોડાવવામાં આવે છે નવરાત્રોમાં પણ અહીં રાત દિવસ સતત વાંચન ચાલુ રહે છે અષ્ટમીની રાત્રે અહીં એક મહાયજન હોય છે જે નવમીથી સવારથી પૂર્ણ થાય છે આ મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને તેમાં શિવ મંદિર પણ છે જે લોકો અહીં છે તેઓ પણ આ શિવ મંદિરની મુલાકાત લે છે મા અર્બુદા દ્વારા બસા કાલી રાક્ષસનો વધ કર્યો હતો તેની સાથે સંકળાયેલી દંતકથા અનુસાર ત્યાં એક રાક્ષસ રહેતો હતો જેનું નામ રાજા કાલી હતું તે બાસકાલી તરીકે પણ જાણીતું હતું પોતાને મજબૂત બનાવવા માટે આ રાક્ષસે ભગવાન શિવની સખત તપશ્ચર્યા કરી હતી આ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને શિવે તેમને અદમ્ય બનવાનું વરદાન આપ્યું આ વરદાન પ્રાપ્ત થતાની સાથે જ આ રાક્ષસનો ગર્વ આવી ગયો અને તે બધા દેવોને સતાવવા લાગ્યો બસ કાલીથી પરેશાન ઇન્દ્ર સહિત તમામ દેવતાઓએ અર્બુદા દેવીની મદદ લીધી માતાને પ્રસન્ન કરવા તે બધાએ તપસ્યા કરી જે પછી દેવી ત્રણ સ્વરૂપોમાં પ્રગટ થયા દેવતાઓએ માતાને બસ કાલીથી બચાવવા માટે પ્રાર્થના કરી માતાએ પ્રાર્થના સ્વીકારી દેવતાઓની રક્ષા માટે માતાએ બસ કાળીને તેમના પગ નીચે દબાવી દીધો અને તેની હત્યા કરી દીધી ત્યારબાદથી અર્બુદા મંદિર નજીક માતાના પાદુકાની પૂજા થવા લાગી એવું માનવામાં આવે છે કે જેઓ નર્મ નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરે છે માતા તેમની રક્ષા કરે છે અને દુઃખોનો નાશ કરે છે તેથી તમારે નવરાત્રી દરમિયાન માતાની પૂજા પણ કરવી જ જોઈએ તો મિત્રો આજે આપણે જાણ્યું અર્બુદા મંદિર વિશે કે જે માઉન્ટ આબુમાં આવેલું છે તેના વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો